વલસાડના રામવાડી વિસ્તારમાં ગત શનિવારે રાત્રે બે જૂથો વચ્ચે થયેલા હિંસક જૂથ અથડામણ અંગે અગાઉ અરજી કરાઈ હોવા છતાં પણ સિટી પોલીસની નિષ્ક્રિયતાને કારણે આ જૂથ અથડામણ થઈ હોવાનો આક્ષેપ મહિલાઓએ કર્યો હતો। વલસાડના રામાવાડી વિસ્તારમાં ગત શનિવારના રોજ રાત્રિના સમયે બે જૂથો વચ્ચે હિંસક જૂથ અથડામણ થઈ હતી, જે ઘટના અંગે સ્થાનિકોએ અગાઉ વલસાડ સિટી પોલીસ મથકે જાણ પણ કરી હતી। જો કે પોલીસે નિષ્ક્રિયતા દાખવતા આ હિંસક જૂથ અથડામણ થઈ હોવાનો આક્ષેપ સ્થાનિક મહિલાઓએ કર્યો હતો। વર્ષ અગાઉ થયેલી તકરારની અદાવત રાખી બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જે અંગે સિટી પોલીસે બંને પક્ષો સામે રાયોટિંગનો ગુનો નોંધી ધરપકડનો દોર શરૂ કર્યો હતો। જ્યારે આ પ્રકરણમાં પોલીસે એક રાજકીય પક્ષ તરફ જ કામગીરી કરી હોય, સ્થાનિક મહિલાઓએ આ અંગે જિલ્લા પોલીસ અધિક્ષકને ઉગ્ર રજૂઆતો પણ કરી હતી। અમે જે શનિવારે મારામારી થયેલી, અમારી ઘરે અમે મેરેજમાં ગયેલા હતા, અમારી ઘરે કોઈ નહીં હતું, ખાલી જે અમારી ઘરે જે છોકરી હતી ને મારો ભાઈ હતો, તે લોકોને એ લોકો મારી ગયેલા, એટલે અમે રાતના જ્યારે મેરેજમાં આવ્યા એટલે અમે હિદ્દી પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરવા ગયેલા કે અમારી અરજી લઈ, એટલે અમે અરજી આપી આવેલા કે પાછી એ મારામારી નહીં થાય, પણ અમે બીજે દિવસે પાછા આવ્યા ઘરે મેરેજમાં ત્યારે જોયું તો એ લોકો અમારા ભાઈને ને અમારી બહેનને બધાને 50-60 ટોળું આવીને મારી, ને આખું ઘર પબ્લિકમાં માર્યા, એટલા માર્યા કે મારી મમ્મીને મારી બહેનને હું મારી, ને અમે કોઈ અટન નહીં કરી, ને લોહી છાટ કરી ગયેલા રસ્તા પર, મારા ભાઈ એમ મરવાની હાલતમાં પડી ગયો, ની પોલીસવાલાને આટલા ફોન કરીએ, મેડિકલવાળા તો કોઈ નહીં આવ્યું, તે પોલીસવાલાને જીપ મેટા હું હાથ પકડીને ઊભી રાખી કે ઉતરો નહીં એમ, તો કોઈ ઉતરી ગયું, ને એમને એમ ચાલી લાગ્યા બધા, ને અમારી બધાની પહેલાં અરજી હતી, તે છતાં હું અમારી અરજી પર કંઈ એનો કંઈ કામ નહીં કર્યું, તેના લીધે આ મારા મારી થઈ, ને બીજી વાર બી અમે અરજી લઈને ગયા ને તો અમારી અરજીને એ લોકો નિગ્લેક્ટ કરી, ને કંઈ કાર્યવાહી જ નહીં કરી, ને એ લોકો મોટા મોટા ટોપી લઈને આવ્યા જેવા કે બાલુભાઈ છે, અમરતભાઈ છે, સુકો છે, હા જીવો ગોળો છે, જેતી ખાલબ, એ બધા લઈને આવ્યા, એટલે એ લોકોની અરજીને પહેલાં એ લોકોએ મંજૂર કરી દીધી, અમને સાઈડ પર મૂકી ગયા, આવીને પોલીસવાલા મારા પપ્પા જે છે નગરપાલિકામાં કામ કરે ત્યાં મેરેજમાં ગયેલા, તે તો હતા જ નહીં ના, તેનું નામ લખાયું, ને એમ કીધું કે એ બી હતો મારવામાં, ને મારા પપ્પાની ઉંમર જોઈને કોઈ બી કહે કે મારા માય નહીં કરી શકે। રામવાડી વિસ્તારમાં આજે પણ સ્થિતિ તંગ છે, ત્યારે હાલ સિટી પોલીસ માત્ર દેખાવ પૂરતી નહીં પરંતુ કડક કાર્યવાહી કરે તેવી માંગણી પણ સ્થાનિક મહિલાઓએ કરી છે। DBS પાંડેનો રિપોર્ટ, S9 ન્યૂઝ, વલસાડ।